સમતાપી પ્રક્રિયા, આઇસોથર્મલ પ્રોસેસ. હવે સમતાપી પ્રક્રિયામાં શું હોય તો કે સમતાપી એટલે તાપમાન અચળ હોય, તો ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો તાપમાન અચળ હોય ત્યારે પીવી બરાબર અચળ, અથવા તો પીવન વીવન બરાબર પી ટુ વી ટુ, અથવા તો વી ટુ બાય વીવન બરાબર પીવન બાય પી ટુ. હવે સમતાપી પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય, તો સમતાપી પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુઆર ટી એલએન વી ટુ બાય વી વન, અથવા તો મ્યુઆર ટી એલએન પી વન બાય પી ટુ. ખાસ યાદ રાખજો, સમતાપી પ્રક્રિયા દરમિયાન મ્યુઆર ટી, ટી અચળ છે એ બહાર હોય, એટલે મ્યુઆર ટી એલએન વી ટુ બાય વી વન, કદમાં અંતિમ કદ છેદમાં પ્રારંભિક કદ બરાબર મ્યુઆર ટી એલએન પી વન બાય પી ટુ, કારણ કે વી ટુ બાય વી વન બરાબર પી વન બાય પી ટુ હમણાં જ ઉપર જોઈ ગયા આપણે. હવે આ કાર્ય કેવી રીતે, તો આપણને ખબર છે કે ભાઈ વાયુનું કદમાં સૂક્ષ્મ ડીવી જેટલો વધારો થાય તો થયેલું કાર્ય ડી ડબલ્યુ બરાબર પી ડીવી થાય. હવે કુલ કાર્ય જો મારે શોધવું હોય સમતાપી પ્રક્રિયા દરમિયાનનું, તો આવા સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ ડી ડબલ્યુ એનું સંકલન કરવું પડે, એટલે ડબલ્યુ બરાબર સંકલન ડી ડબલ્યુ. હવે ડી ડબલ્યુ એટલે પી ડીવી. હવે પીની જગ્યાએ પીવી બરાબર મ્યુઆરટી, એના પરથી પી બરાબર મ્યુઆરટી અપોન વી, તો મ્યુઆરટી અપોન વી ડીવી સંકલન વી વન થી વી ટુ. એમાંથી મ્યુઆરટી કોમન કાઢી લઈએ તો વન અપોન વી ડીવીનું સંકલન થાય એલએન વી, વી વન થી વી ટુ, એટલે મ્યુઆરટી એલએન વી વી વન થી વી ટુ. તો એલએન વી ટુ માઇનસ એલએન વી વન, તો બે લોગની બાદ બાકી એટલે અંદરની બાજુએ ભાગાકાર થાય એટલે એલએન વી ટુ બાય વી વન થશે. અને આપણને ખબર છે કે પી વન વી વન બરાબર પી ટુ વી ટુ, એટલે વી ટુ બાય વી વન એટલે પી વન બાય પી ટુ, તો ડબલ્યુ બરાબર મ્યુ આર ટી એલએન પી વન બાય પી ટુ. એટલે આપણને સમીકરણ મળે સમતાપી પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય એટલે મ્યુ આર ટી એલએન વી ટુ બાય વી વન, અથવા તો ડબલ્યુ બરાબર મ્યુ આર ટી એલએન પી વન બાય પી ટુ. સમતાપી વિસ્તરણ થાય ત્યારે કાર્ય હંમેશા ધન મળે, કદ વધે ત્યારે કાર્ય ધન મળે. સમતાપી સંકોચન થાય ત્યારે કાર્ય હંમેશા ઋણ મળે. હવે સમતાપી પ્રક્રિયા માટે પી વિરુદ્ધ વીના આલેખનો ઢાળ, તો પી વિરુદ્ધ વીના આલેખનો ઢાળ, હંમેશા કોઈ બી આલેખ હોય વાય વિરુદ્ધ એક્સનો આલેખ હોય તો એનો ઢાળ હંમેશા ડીવાય બાય ડીએક્સ હોય. તો પી વિરુદ્ધ વીના આલેખનો ઢાળ શું થાય? ડીપી બાય ડીવી. એટલે ઇન્ડાયરેક્ટલી આપણે ડીપી બાય ડીવી શોધવાનું છે. તો ડીપી બાય ડીવીનું મૂલ્ય એ માઇનસ પી બાય વી થાય. કેવી રીતે થાય? તો પીવી બરાબર અચળ. હવે પી અને વી બંને ચલ પદ છે, એટલે બે પદનો ગુણાકાર હોય તો એનું આપણે વિકલન કેવી રીતે કરીએ? તો કે પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન, એટલે પી અચળ વીનું ડીવી વત્તા વી અચળ ડીપી બરાબર અચળ પદનું વિકલન ઝીરો. તો પી ડીવી વત્તા વી ડીપી બરાબર ઝીરો. વી ડીપીને પહેલી બાજુ લઈ જઈએ તો પી ડીવી બરાબર માઇનસ વી ડીપી. તો ડીપી બાય ડીવી કરીએ તો માઇનસ વી છેદમાં આવે, એટલે ડીપી બાય ડીવી બરાબર માઇનસ પી વાય વી. હવે સમોસમી પ્રક્રિયા ભણીએ. તો સમોસમી પ્રક્રિયાની અંદર કોને કહેવાય? તો કે જે પ્રક્રિયા દરમિયાન તંત્ર પરિસર સાથે કોઈપણ પ્રકારના ઉષ્માનો વિનિમય કરતું નથી, એટલે ઉષ્માનું શોષણ પણ નથી કરતું કે ઉષ્માનું ઉત્સર્જન બી નથી કરતું. તો ઉષ્માનો વિનિમય જ્યાં ઝીરો હોય એને સમોસમી પ્રક્રિયા અથવા તો એડિયાબેટિક પ્રોસેસ કહેવાય. તો સમોસમી પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય બરાબર ઝીરો, એટલે કે ડેલ્ટા ક્યુ બરાબર ઝીરો. હવે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડબલ્યુ. તો ડેલ્ટા ક્યુ એની કિંમત ઝીરો છે, એટલે ડેલ્ટા યુ વત્તા ડબલ્યુ બરાબર ઝીરો થાય. તો ડેલ્ટા યુ એટલે માઇનસ ડબલ્યુ. હવે ડબલ્યુની કિંમત તો મ્યુ સીવી ડેલ્ટા ટી, એટલે
સીવી ની કિંમત આર અપોન ગેમા માઇનસ વન એટલે મ્યુ આર ડેલ્ટા ટી અપોન ગેમા માઇનસ વન બરાબર પી ડેલ્ટા વી અપોન ગેમા માઇનસ વન. તો આ આપણે લખ્યું ને તે ડેલ્ટા યુ બરાબર મ્યુ સીવી ડેલ્ટા ટી લખ્યું, ડેલ્ટા યુ એટલે મ્યુ આર ડેલ્ટા ટી અપોન ગેમા માઇનસ વન લખ્યું અને પી ડેલ્ટા વી અપોન ગેમા માઇનસ વન લખ્યું. તો ડબલ્યુ જોઈતું હોય તો શું થાય, તો કે માઇનસની સાઇન પહેલી બાજુ લઈ જવાની એટલે ડબલ્યુ બરાબર માઇનસ મ્યુ સીવી ડેલ્ટા ટી માઇનસ મ્યુ આર ડેલ્ટા ટી અપોન ગેમા માઇનસ વન માઇનસ પી ડેલ્ટા વી અપોન ગેમા માઇનસ વન. તો મેઇન પોઈન્ટ તો આપણે સમોસમી પ્રક્રિયા માટે આ જ યાદ રાખવાનો છે કે ડેલ્ટા યુ બરાબર માઇનસ ડબલ્યુ થાય, ડેલ્ટા ક્યુ ઝીરો થાય. હવે સમોસમી પ્રક્રિયાનું મુખ્ય સૂત્ર પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ છે. જેવી રીતે સમતાપી પ્રક્રિયા માટે પીવી બરાબર અચળ છે એમ સમોસમી પ્રક્રિયા માટેનું મુખ્ય સૂત્ર છે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ, જ્યાં ગેમા બરાબર સીપી બાય સીવી. જો આપણે પીની કિંમત મ્યુ આર ટી અપોન વી લઈએ તો મ્યુ આર ટી અપોન વી ઇન્ટુ વી અપો વી રેસ ટુ ગેમા બરાબર અચળ. પછી બીજા કેસમાં આપણે વીની જગ્યાએ મ્યુ આર ટી અપોન પી મૂકી દઈએ તો વીની કિંમત મ્યુ આર ટી અપોન પી હોલ રેસ ટુ ગેમા બરાબર અચળ. હવે આ પી મ્યુ આર ટી અપોન પી રેસ ટુ ગેમા બરાબર અચળ એના પરથી આપણે જો મ્યુ રેસ ટુ ગેમા આર રેસ ટુ ગેમા એ અચળ છે, અચળ ઉપરનો ગેમા ઘાત બી અચળ થાય અને એને હું બીજી બાજુએ છેદમાં જવા દઉં તો અચળના છેદમાં આપણે કોઈ અચળ પદ લઈએ તો એ બી અચળ જ થાય એટલે પી ટી રેસ ટુ ગેમા છેદમાં પી રેસ ટુ ગેમા બરાબર અચળ. હવે પી ઉપર અંશમાં એક ઘાત છે અને છેદમાં પી ઉપર ગેમા ઘાત છે એટલે છેદના પી રેસ ટુ ગેમાને આપણે અંશમાં લઈ જઈએ તો પી રેસ ટુ વન માઇનસ ગેમા ઇન્ટુ ટી રેસ ટુ ગેમા બરાબર અચળ થશે. હજુ હું એનું ગેમાનું મૂળ લઉં તો પી લખાય અને ટી રેસ ટુ ગેમા અપોન વન માઇનસ ગેમા બરાબર અચળ પણ લખી શકાય. જો હું ટીનું ગેમાનું મૂળ લઉં તો ટી પી રેસ ટુ વન અપોન ગેમા બરાબર અચળ આમ પણ લખી શકાય. એટલે પીવી રેસ ટુ ગેમા એમાં વીની કિંમત મૂકી મ્યુ આર ટી અપોન પી રેસ ટુ ગેમા બરાબર અચળ એના પરથી આપણને પી રેસ ટુ વન વન માઇનસ ગેમા ઇન્ટુ ટી રેસ ટુ ગેમા બરાબર અચળ મળ્યું. એમાં જો પીને એક જ રાખવો હોય તો પી ઉપર એક ઘાત લેવો હોય તો વન માઇનસ ગેમા મૂળ લઈએ તો પી ટી રેસ ટુ ગેમા અપોન વન માઇનસ ગેમા બરાબર અચળ થાય અને ટીને જો એક ઘાતવાળો રાખવો હોય તો ગેમા મૂળ લઈએ એટલે ટી રે ટી ઇન્ટુ વન અપ વન માઇનસ ગેમા અપોન ગેમા બરાબર અચળ થાય. અને વીના સ્વરૂપમાં લઈએ તો આપણને આવું સૂત્ર મળે, આ મ્યુઅર અચળ છે આ વી છેદનો છે એ અંશમાં જાય એટલે ટી વી ગેમા માઇનસ વન બરાબર અચળ એ સાઇડમાં લખેલું છે. જો ટી વી ગેમા માઇનસ વન બરાબર અચળ તો આપણને મુખ્યત્વે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ અથવા તો ટી વી રેસ ટુ ગેમા માઇનસ વન બરાબર અચળ અથવા તો પી રેસ ટુ વન માઇનસ ગેમા ટી રેસ ટુ ગેમા બરાબર અચળ અને એના બે સ્વરૂપો આવી રીતે એના ત્રણ સ્વરૂપો થાય એટલે જુદા જુદા દાખલાની અંદર આ ત્રણમાંથી કોઈ બી એક સૂત્ર આપણે વાપરવાનું આવી શકે. હવે સમોસમી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય, તો સમોસમી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય મેઇન તો પહેલા સૂત્ર યાદ રાખ હવે સમોસમી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય તો ડબલ્યુ બરાબર પી વન વી વન માઇનસ પી ટુ વી ટુ અપોન ગેમા માઇનસ વન બરાબર મ્યુ આર ટી વન માઇનસ ટી ટુ અપોન ગેમા માઇનસ વન. હવે સમોસમી પ્રક્રિયા માટે આપણને ખબર છે કે ડબલ્યુ બરાબર માઇનસ ડેલ્ટા યુ થાય અથવા તો ડેલ્ટા યુ બરાબર માઇનસ ડબલ્યુ થાય એટલે ડબલ્યુ બરાબર પી વન વી વન માઇનસ પી ટુ વી ટુ અપોન ગેમા માઇનસ વન અથવા તો મ્યુ આર ટી વન માઇનસ ટી ટુ અપોન ગેમા માઇનસ વન. આગળ આપણે ઓલરેડી આ સૂત્ર છે તે જોઈ ગયેલા છીએ
म्यू आर डेल्टा टी अपॉन गेमा माइनस वन, डेल्टा यू एटले माइनस डब्ल्यू बराबर म्यू आर डेल्टा टी अपॉन गेमा माइनस वन, डेल्टा टी नू आपणे टी टू माइनस टी वन करिए अने डब्ल्यू छे इन माइनस छे ई माइनस डब्ल्यू आने आपी दईए तो टी वन माइनस टी टू नू टी टू माइनस टी वन नू टी वन माइनस टी टू थई जाए एटले म्यू आर टी वन माइनस टी टू अपॉन गेमा माइनस वन, એ રીતે પણ થઈ શકે. અને પછી ટી વન માઇનસ ટી ટુ હોય તો મ્યુ આર ટી વન માઇનસ મ્યુ આર ટી ટુ, પણ મ્યુ આર ટી વન એટલે પી વન વી વન અને મ્યુ આર ટી ટુ એટલે પી ટુ વી ટુ. તો એ રીતે પણ આપણને આ બંને સૂત્રો મળે. આપણે અહીંયા બંને સૂત્રો છે અલગ રીતે સાબિત કરશું. ડબલ્યુ બરાબર સંકલન ડી ડબલ્યુ એટલે સંકલન પી ડીવી. હવે પીવી રેસ્ટુ ગેમાં બરાબર અચળ એટલે કે તો પી બરાબર કે અપોન વી રેસ્ટુ ગેમાં, કે અચળ છે વી રેસ્ટુ ગેમાં છે અને આપણે ઉપર લઈ લઈએ તો વી રેસ્ટુ માઇનસ ગેમાં ડીવી. હવે સંકલન વી વન થી વી ટુ તો વી રેસ્ટુ માઇનસ ગેમા છે તો એનું શું થશે, વી રેસ ટુ માઇનસ ગેમા પ્લસ વન છેદમાં માઇનસ ગેમા પ્લસ વન વી વન થી વી ટુ. માઇનસ ગેમા પ્લસ વનને બહાર કાઢી લઈએ અને ઉપરની લિમિટ મૂકીએ તો વી ટુ રેસ ટુ ગેમા માઇનસ વન માઇનસ ગેમા પ્લસ વન માઇનસ વી વન માઇનસ ગેમા પ્લસ વન. હવે વી ટુ રેસ ટુ માઇનસ ગેમા પ્લસ વન તો એને આપણે વી ટુ છેદમાં વી ટુ રેસ્ટુ ગેમા અને અહીંયા માઇનસ વી વન છેદમાં વી વન રેસ્ટુ ગેમા આમ પણ લખી શકાય. કે આપણે અંદર જવા દઈએ તો વી ટુ રેસ્ટુ ગેમા એટલે કે અપોન પી ટુ અને કે બાય પી વન થશે કારણ કે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ પરથી તો છેદનો છેદ અંશમાં જાય કે આપણે બહાર કાઢી લઈએ એટલે બહારનો કે અને અંદરનો કે કેન્સલ થશે તો વન અપોન માઇનસ ગેમા પ્લસ વન બ્રેકેટમાં વી ટુ પી ટુ માઇનસ વી વન પી વન અંદરથી માઇનસની સાઇન બહાર કાઢી લઈએ તો માઇનસ વન અપોન માઇનસ ગેમા પ્લસ વન બ્રેકેટમાં પી વન વી વન માઇનસ પી ટુ વી ટુ ઉપર નીચે માઇનસ કેન્સલ કરીએ તો વન અપોન ગેમા માઇનસ વન પી વન વી વન માઇનસ પી ટુ વી ટુ. પરંતુ પીવી બરાબર મ્યુ આર ટી એટલે પી વન વી વન બરાબર મ્યુ આર ટી વન તથા પી ટુ વી ટુ બરાબર મ્યુ આર ટી ટુ એટલે ડબલ્યુ બરાબર વન અપોન ગેમા માઇનસ વન બ્રેકેટમાં મ્યુ આર ટી ટુ માઇનસ મ્યુ આર ટી વન, સોરી મ્યુ આર ટી વન માઇનસ મ્યુ આર ટી ટુ. એમાંથી મ્યુ આર કોમન કાઢીએ તો મ્યુ આર બ્રેકેટમાં ટી વન માઇનસ ટી ટુ અપન ગેમા માઇનસ વન તો આપણને એક સૂત્ર મળે અને એક સૂત્ર પી વન વી વન માઇનસ પી ટુ વી ટુ અપન ગેમા માઇનસ વન મળે. જ્યારે વાયુનું સંકોચન કે વિસ્તરણ ખૂબ જ ઝડપથી થતું હોય ત્યારે તે પ્રક્રિયા સમોસમી પ્રક્રિયા ગણવામાં આવે છે. કારણ કે સંકોચન ખૂબ ઝડપથી થાય એ દરમિયાન તંત્રને ઉષ્મા ગુમાવવાનો કે મેળવવાનો સમય રહેતો નથી એટલે એ પ્રક્રિયા આપણે સમોસમી ગણી શકીએ. દાખલા તરીકે હવા ભરવાનો પંપ હોય તો આપણે પંપનું ઉપરનું એનું પિસ્ટન છે એને ખૂબ ઝડપથી દબાવીએ તો એ પ્રક્રિયાને સમોસમી પ્રક્રિયા ગણી શકાય. સમોસમી પ્રક્રિયા માટે પી વિરુદ્ધ વી આલેખનો ઢાળ, તો પી વિરુદ્ધ વી આલેખનો ઢાળ એટલે હંમેશા ડીપી બાય ડીવી હોય તો એ ડીપી બાય ડીવીની વેલ્યુ માઇનસ ગેમા પી અપોન વી થશે. જો સમતાપી પ્રક્રિયાનો ઢાળ એ માઇનસ પી બાય વી છે અને સમોસમી પ્રક્રિયાનો ઢાળ એ માઇનસ ગેમા પી અપોન વી છે તો એને આપણે સાબિત કરીએ. પી વી રેસ ટુ ગેમા બરાબર અચળ છે. હવે આનું આપણે વિકલન કરીએ તો પીને અચળ રાખીએ વી રેસ ટુ ગેમાનું વિકલન કરીએ તો ગેમા આગળ આવશે તો ગેમા વી રેસ ટુ ગેમા માઇનસ વન ડીવી વત્તા
વી રેસ ટુ ગેમાને અચળ રાખીએ તો પીનું ડીપી બરાબર ઝીરો. હવે વી રેસ ટુ ગેમા ડીપીને આપણે પહેલી બાજુ લઈ જઈએ તો ગેમા પી વી રેસ ટુ ગેમા માઇનસ વન ડીવી બરાબર માઇનસ વી રેસ ટુ ગેમા ડીપી. હવે ડીપી બાય ડીવી કરીએ તો ગેમા પી વી રેસ ટુ ગેમા માઇનસ વન છેદમાં માઇનસ ગેમા વી રેસ ટુ ગેમા. હવે ઉપરના વી રેસ ટુ ગેમા માઇનસ વનને છેદમાં લાવું તો ઓલરેડી વી રેસ ટુ ગેમા હતું અને છેદમાં ઉપરનું ગેમા નીચે આવશે એટલે માઇનસ થશે અને માઇનસ છે એ નીચે આવશે એટલે પ્લસ થશે, તો પ્લસ ગેમા અને માઇનસ ગેમા ઉડી જશે એટલે છેદમાં વી રહેશે. તો ડીપી બાય ડીવી બરાબર માઇનસ ગેમા પી અપોન વી, તો આપણું સૂત્ર થશે. હવે સમકદ પ્રક્રિયા એટલે કે આઇસોકોરિક પ્રોસેસ અથવા તો આઇસોમેટ્રિક પ્રોસેસ. તો આઇસોકોરિક પ્રોસેસની અંદર કદ અચળ હોય, વી બરાબર અચળ, કદ અચળ છે એટલે એના કદનો ફેરફાર ડેલ્ટા વી બરાબર ઝીરો થશે. આપણને ખબર છે ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી, તો એમાં ડેલ્ટા વી બરાબર ઝીરો થાય એટલે કાર્ય શૂન્ય થાય. કાર્ય શૂન્ય થાય તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ, પણ ડબલ્યુની કિંમત ઝીરો છે એટલે સમકદ પ્રક્રિયામાં ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ. ખાસ 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 યાદ રાખવું, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ એ સમકદ પ્રક્રિયાનો મુખ્ય પોઈન્ટ છે. હવે પી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી છે તો પી બાય ટી બરાબર અચળ, કારણ કે કદ અચળ છે પી વી બરાબર મ્યુ આર ટી, એમાં વી અચળ છે મ્યુ અને આર અચળ છે એટલે પી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી એ સમકદ પ્રક્રિયા માટે છે. તો પી બાય ટી બરાબર અચળ એટલે કે પી વન બાય ટી વન બરાબર પી ટુ બાય ટી ટુ. સમકદ પ્રક્રિયાની અંદર કદ અચળ છે તો પી વિરુદ્ધ વી નો આલેખ એ ઊભી રેખા આવે એટલે એનો ઢાળ અનંત થાય. વી અક્ષને સમાંતર રેખા હોય તો એનો ઢાળ શૂન્ય થાય અને એને લંબરૂપે હોય તો એનો ઢાળ અનંત થાય. હવે સમદાબ પ્રક્રિયા. સમદાબ પ્રક્રિયામાં પીનું મૂલ્ય અચળ હોય એટલે ડેલ્ટા પી બરાબર ઝીરો, તો ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી એટલે પી વી ટુ માઇનસ વી વન, અથવા તો પી ડેલ્ટા વી એટલે મ્યુ આર ડેલ્ટા ટી પણ લખી શકાય, અને વી ટુ માઇનસ વી વન છે એની જગ્યાએ આપણે પી વી ટુ માઇનસ પી વી વન એટલે મ્યુ આર ટી ટુ માઇનસ મ્યુ આર ટી વન, એમાંથી મ્યુ આર કોમન કાઢીએ તો આપણે મ્યુ આર ટી ટુ માઇનસ ટી વન પણ લખી શકીએ. તો સમદાબ પ્રક્રિયા માટે કાર્ય પી ડેલ્ટા વી હોય અથવા તો મ્યુ આર ડેલ્ટા ટી હોય, ખાસ યાદ રાખવું. પી વિરુદ્ધ વીનો આલેખ આપણે લઈએ સમદાબ પ્રક્રિયા માટે, તો દબાણ અચળ છે એટલે એનો આલેખ છે એ વી અક્ષને સમાંતર થશે તો એનો ઢાળ શૂન્ય થશે.